शान्तितं क्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मोच्यते भववन्दना श्री स्वामीनारायण भगवान् की जय अक्षर पुरुषोत्तम महाराज की जय राधा कृष्ण देवनी जय सियावर रामचंद्र भगवान की जय उमापति महादेवनी जय प्रमुख स्वामी महाराज की जय महान स्वामी महाराज की जय परम पूज्य प्रमुख स्वामी महाराज एक एवा विरल व्यक्ति संत विभूति आ पृथ्वी पर जीवन जीवी गया एने माटे युगो सुधी पथराता रहेशे एना अजवाड़ा प्रमुख स्वामीना कार्यना कोई करी न शके सरवाड़ा युगो सुधी आपने सौने एमना जीवन माथी अनेक प्रकारनी प्रेरणा मळती रहेशे आपणा सौनु सद्भाग्य छे के तेओशीए गुजरात में जन्म लीधो अने गुजरात ने पोतानी कर्मभूमि बनावी अने एक गुजराती माध्यम थी तेमणे समग्र विश्वनी अंदर अजोड एवो कार्य करी बतायो एमनु जीवन अने एमना कार्यने विषे यत किंचित माहिती आपणे अत्यारे जाणी केटलाक भक्तो जाणता ज हता पण आजे एमनी साची श्रद्धांजलि अर्पवा थोड़ीक वधारे विशेष विगत आपणे जाणीए प्रमुख स्वामी महाराजनुं जीवन सूत्र बीजाना भलामां आपणुं भलुं હું તમે આ બોલી શકીએ હું બોલાવું તમે પણ બોલો તો આપણે બોલી શકીએ પણ જીવી ન શકીએ પાડોશીને ત્યાં સારી ગાડી આવે બંને ગુજરાતથી સાથે જ આવ્યા હો સેમ કંપનીમાં નોકરી કરતા હો અને એને ત્યાં સારી ગાડી આવે તો આપણે રાજી થઈએ છીએ આપણું પહેલું માપદંડ અને આપણો મિત્ર હોય એને આપણે જો વાત કરીએ તો એ વ્યક્તિનો કેવા ગુણની વાત કરીએ શું કહીએ મનમાં ગાળ દઈએ કે ફલાણો મારે બોલાય નહીં એવું આ આપણી દશા છે અને આ આધ્યાત્મિકતા વગરની આપણી દિશા છે આપણામાં આધ્યાત્મિકતા નથી સ્વામીજીએ કહ્યું ને પ્રમુખ સ્વામી મહારાજની બે વસ્તુ સરળતા અને આધ્યાત્મિકતા સિમ્પ્લિસિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી આપણા જીવનમાં બેમાંથી એકે નથી એટલે આપણે ઉપરથી સુખી અને અંતરથી દુઃખી છીએ આપણે એમના કરતા વધારે પ્રકારના સારા ભોગ વિલાસ અને સાધનોનો ઉપયોગ ઉપભોગ કરીએ છીએ પણ છતાંય દુઃખી જ છીએ તેઓ શ્રી એમના જીવનમાં આપણે જે વાપરીએ એવું કંઈ જ વાપર્યું નથી કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે અને આનંદય થશે કે એમણે એમના 72 વર્ષના સાધુ જીવન દરમિયાનમાં કોઈ દિવસ સાબુથી સ્નાન કર્યું નથી કોઈ દિવસ નહીં અમારા સાધુનો નિયમ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો નિયમ છે કે ત્યાગી સાધુ હોય એને સાબુથી સ્નાન ન કરાય અમે લોકો સાબુનો હાથ ધોવામાં ઉપયોગ કરીએ અને કોઈ એવી રીતે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની અંદર હોય હાથ કાળા થયા હોય તો અહીંયા કોણી સુધી હાથ સાબુથી ધોવે પણ એનું શરીર સાબુથી ન ધોવે એટલે ટૂંકમાં એકદમ સાદા સિમ્પલ થઈને એ જીવ્યા છે ને રહ્યા છે
शुरुआतना समयनी अंदर संस्थामा ज्यारे तेओशीए संस्थामा संत दीक्षा लीधी त्यारे तो संस्थानी साव सामान्य विकट परिस्थिति हती। केरोसिनना डब्बामां खीचड़ी बनावता एवी तो कोई नी परिस्थिति नी होय। कृष्ण जेलमां जन्माता, કૃષ્ણ અને પ્રશ્ન બે સાથી કહેવાય ને, એ રીતે સ્વામીજી સંસ્થામાં જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે અત્યારે જે રીતિ સિદ્ધિ સમૃદ્ધિ વિશ્વના 52 દેશોની અંદર 1100 મંદિર અને આટલો મોટો સંત સમુદાય અને મિલિયન સો ભક્તો, એવું કંઈ જ નહોતું પણ એ સમયે અને અત્યારે એમના જીવનમાં કોઈ પણ ફેરફાર નથી સાદાઈ। કદાચ ભગવાનની કૃપાથી તમારી બુદ્ધિ શક્તિ આવડતથી તમારે ત્યાં મસીની કાર આવે અને એ કાર કઈ કર્મ સંજોગે તમે રોડ રસ્તા પર જતા આવો ને બંધ પડી જાય અને પછી બાજુમાં રિક્ષા હોય ને રિક્ષામાં બેસી તમારે જવાનું થાય તો કેવો આનંદ હોય। જઈએ, હું ભગવાનને પ્રાર્થના કરું એવો તમારે દિવસ જ ન આવે, એવી પરીક્ષા તમારી ન કરે, પણ કરે તો ટેક્સીમાં પણ તમે જાઓ, રિક્ષાની ટેક્સીમાં જાઓ, પણ કેવું મોઢું હોય, ફોટો પાડવા જેવું હોય। પ્રમુખ સ્વામી છે, હું એમના 2-3 ગુણો કહું। એમનો એક શ્લોક છે એના જીવનનો, સરલમ સુહૃદમ પુનિતમ મનસા લલિતમ મધુરમ સુહૃદમ વચસા નિપુણમ સુદૃઢમ સુસહમ ક્રિયયા પ્રણમામિ ગુરુમ પ્રમુખમ ગુણી। એને જ્યારે સંસ્થાના પ્રમુખ, એમનું નામ છે નારાયણ સ્વરૂપદાસ, બહુ ઓછા વ્યક્તિને ખબર હશે, પ્રમુખ સ્વામીજીનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપ છે। નામ જ કેટલું સૂચક છે તમે કહો, આમી જુઓ તો લગભગ કોઈ સાધુનું આવું નામ નહીં હોય, આમ સિલેક્ટ કરીને પાડવામાં આવ્યું હશે। પ્રમુખ સ્વામીએ પોતાનું નામ સિલેક્ટ કર્યું છે, મારું નામ નારાયણ સ્વરૂપ પણ, ગુરુની કેવી દ્રષ્ટિ હશે। જ્યારે એને દીક્ષિત કરવામાં આવે છે ત્યારે જ એનું નામ નારાયણ સ્વરૂપ। નારાયણ સ્વરૂપનો અર્થ કોઈને સમજાવવો પડે એવો છે? નારાયણનું સ્વરૂપ કોણ બની શકે? મને તમને આપણને લખે નારાયણ સ્વરૂપ તો શોભે? ભગવાન જે મુગટ ધારણ કરે છે એ જ મુગટ મને તમને પહેરાવે તો કેવો લાગે? આપણે મુગટ પહેરીને સારા લાગીએ, ફોટો ફિલ્મ પડાવે તો? નારાયણ સ્વરૂપ તો ખરેખર જે નારાયણનું સ્વરૂપ હોય ને એને શોભે। પ્રમુખ સ્વામીનું નામ નારાયણ સ્વરૂપ પાડવામાં આવ્યું અને પ્રમુખ સ્વામીજીએ નારાયણ સ્વરૂપ નામને દીપાવ્યું। જે નારાયણમાં ગુણો હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં, ભાગવતની અંદર અને રામાયણમાં સંતના લક્ષણ, જેને આપણે એક શ્લોક દ્વારા હંમેશા, તમે સંસ્કૃત ભણ્યા હોવ કે ન ભણ્યા હોવ પણ એક શ્લોક તમે ભણ્યા છો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર, એ શ્લોક ગુરુ માટે છે। કોઈ પણ ગુરુને એ શ્લોક લાગુ પડે? કોઈ પણ વ્યક્તિનું શર્ટ ટી શર્ટ કોઈને પણ પહેરાવી શકાય અને પહેરે તો કેવો લાગે? જેનું જે માપ હોય એ માપનું શર્ટ ટી શર્ટ એને પહેરાવે ને તો એની શોભા વધે, પણ એને બે ઝૂકતું હોય તો કેવું લાગે? પ્રમુખ સ્વામીજીએ નારાયણ સ્વરૂપ નામને સાર્થક, નારાયણમાં જેવા ગુણો હોવા જોઈએ એવા ગુણો એમનામાં એમણે કરી બતાવ્યા। બીજી વાત કરીએ, એનું નામ પ્રમુખ સ્વામી, હું તમે આપણે સૌ
99% બધા માણસોને પ્રમુખ સ્વામી નામથી જ ઓળખે છે. જ્યારે એને સંસ્થાના પ્રમુખ બનાવવાના હતા ત્યારે ગુરુ શાસ્ત્રીજી મહારાજે 2-2.5 વર્ષ સુધી એમને સમજાવ્યા કે મારી ઈચ્છા છે કે મારો જે સમુદાય, શિષ્ય સમુદાય, સંતો ભક્તો છે એમાં મારું મન તમારા ઉપર ઠર્યું છે. તમે એવા ગુણિયત છો, આટલી નાની ઉંમરમાં એક સદગુરુને શોભે એવી પદવી, માન, પદ, પ્રતિષ્ઠા તમે પ્રાપ્ત કર્યા છે, તો મારી ઈચ્છા છે કે આ સંસ્થાના પ્રમુખ પદની શોભા સ્થાન તમે દીપાવો. પ્રમુખ સ્વામીજીએ હાથ જોડીને એવું કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે હું તમામ સેવા કરીશ, પણ મને પદ પ્રતિષ્ઠા કે હોદ્દો નથી જોતો. કોઈ માણસ એવું હોય, આપણે જે ટાઇટલ છે એ આપણે ખેંચી લઈને પછી આપણને સેવા કરવાનું કહે, તો જે તે સમાજના આપણે સ્વામીજીના ગુણાનુરાગી અને દરેક સમાજના જે ભક્તો અહીંયા વધાર્યા છે એના સ્થાપક ધર્મગુરુઓ સાથે સ્વામીજીનો જે નાતો, સંબંધ, આત્મીયતાની એકતા હતી, એ કારણે આપણે બધા અહીંયા આવ્યા છીએ. પણ આપણને જે અહીંયા સેવા કરવા માટેની પણ ઉપાધિ, ડિગ્રી પ્રાપ્ત થઈ છે, કોઈને જે માન સન્માન એટલે કે મોભો મળ્યો છે એ ખેંચી લેવામાં આવે તો, અને આપણે સમાજમાં જોયું છે ને, જે તે સમાજના પ્રમુખ હોય કે જે તે કંઈક ડિગ્રીધારી હોય એનું કંઈક ચૂંટણી આવે ને આ તે થાય ને ત્યારે કેવાને કેટલા વાના કરીએ છીએ. પ્રમુખ સ્વામીજીને પ્રમુખ બનાવ્યા ત્યારે 2-2.5 વર્ષ સુધી સમજાવવામાં આવ્યા અને ગુરુની બહુ ઈચ્છા જોઈ એમણે હા પાડી અને આ સ્થાન ઉપર બેઠા. એ દિવસે એમણે ગુરુ સમક્ષ, પ્રજાજનો, ભક્તો સમક્ષ પ્રતિજ્ઞા કરી કે મારા દેહના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાને સંપૂર્ણ વફાદાર રહી અને હું સેવા કરીશ. અને એમણે ખરેખર પોતાનું સમગ્ર જીવન સમાજ માટે ન્યોછાવર કર્યું, કૃષ્ણાર્પણ. પ્રમુખ પદવીનો સમારંભ પૂરો થયો એ જ દિવસે. આ તો મંગલ કાર્ય કહેવાય ને, આવડી મોટી સંસ્થાના કોઈ પ્રમુખ બનાવે અને ગુરુ પોતે જ એના ગુણોનું વાત કરે કે હું વર્ષોથી જોતો આવું છું, એમાં આવા આવા દિવ્ય ગુણો છે, એટલે જ મારી એમના પ્રત્યે પસંદગી થઈ, વરણી થઈ છે. અને આવો મંગલ ઉત્સવ પૂરો થાય એ માંગલિક પ્રસંગે મિષ્ટ ભોજન, ઠાકોરજીનો થાળ પ્રસાદ જે હોય એ જમી રહ્યા પછી ભક્તો શું વાતો કરે, કદાચ વાતો કરવાની હોય તો શું વાતો કરે. બે વાત થાય, એક ગુરુની કે ખરેખર ગુરુની પસંદગી ગુણ, અને સ્વામીજીના પણ એ વખતના જે કંઈ ગુણો હોય એને એ સમારંભમાં વાત થયો કે ના ખરેખર આપણે એટલું નહોતા જાણતા, એવા ગુણિયન અને એવો કાર્યભાર સંભાળે એવા ભલે નાના પણ ખરેખર સ્વામીજીએ જે પસંદ કર્યા એ યોગ્ય વ્યક્તિ છે, એવી વાતો કરી પ્રસાદ લઈને આપણે. અને બન્યું પણ એવું છે, એ સમારંભના પ્રસંગે જે રસોઈ બનાવી અને એઠા વાસણો હોય ને એ ખૂણામાં પડ્યા હતા ને, જેને આજે પ્રમુખ સંસ્થાના પ્રમુખ પદની પ્રતિષ્ઠા થઈ છે, એ પ્રમુખ સ્વામીજી એક અદના સેવક, સ્વયંસેવક બની અને ભક્તોના એઠા વાસણ અહીંયા બેઠેલા બધાને ખબર છે, અમે સ્વામિનારાયણના જે સંતો હોય ને અમારે જમવામાં અમારા માટે એક બાઉલ પથ્થર કહેવાય, કાસ્ટનું લાકડાનું પથ્થર હોય અમે એમાં જમીએ છીએ, અને જમ્યા પછી અમારું પથ્થર અમે સાથે ધોઈએ છીએ, એટલે અમારે કંઈ વાસણ કુસણ ધોવાની હોય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એઠા વાસણ ઉટકે છે કોના, આપણને ઉટકવાના હોય એક દિવસના પ્રમુખ બને ને સમારંભ પ્રમુખ. ઘણી વાર ખબર છે એવું હોય છે, કોઈક સમારંભ પ્રમુખ હોય, નવરાત્રિનો એક ઉત્સવ અથવા તો જ્ઞાતિ ભોજન હોય ને તે દિવસે કંઈક પ્રમુખ હોય અને બધા અહીંયા એઠા વાસણ ઉટકવાના હોય તો આપણે શું કહીએ, ઓર્ડર, હવે તો પ્રમુખ બન્યા ને, હવે તો જેને કહીએ એ કરે ને, એ આમ કેટલાક જરા એને કોઈ દિવસ ક્યારેય કોઈને એવી આજ્ઞા કરી નથી. આ પ્રમુખ છે. ભવિષ્યમાં કોઈ પણ સંસ્થામાં કોઈને પ્રમુખ બનવું હશે તો પ્રમુખ સ્વામીના જીવનમાંથી કંઈક પ્રવેરણા મળશે. વાંચશે ને કે પ્રમુખ સ્વામીએ પ્રમુખ બન્યા પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
પ્રમુખ શબ્દનો કેવો ઉપયોગ કર્યો તો મને લાગે છે કે જિંદગીમાં કોઈ જ્ઞાતિમાં પ્રમુખ ન હોદ્દો છે ને એ ગર્વ વાળો નહીં હોય, ગૌરવ વાળો છે, અભિમાન વાળો નહીં હોય, પણ એને સેવા મળશે એનું ગૌરવ હશે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સેવા કરશે. પ્રમુખ સમાજમાં કેવો હોય, પ્રમુખનું શું સ્થાન અને માન હોય, અને કેવી વ્યક્તિ પ્રમુખ બન્યા પછી કેવું કાર્ય કરી શકે એનું સમાજને જ્ઞાન અને ભાન પ્રમુખ સ્વામીએ કરાવ્યું કે સમાજમાં જો પ્રમુખ હોય તો આવો હોય, એને કોઈ પણ પ્રકારનું માન નહીં કે હું આટલી મોટી સંસ્થાનો પ્રમુખ છું, મારાથી આવું થાય કે ન થાય. કેટલીક વસ્તુ તો આપણે જોઈને એક સાવ સામાન્ય માણસ, સ્વામીજીની ગાડી રોડ ઉપરથી જતી હતી અને ટ્રાફિક હતા તો થોડી ગાડી ધીમી પડી અને એક વ્યક્તિ સ્વામીજીને હાર પહેરાવવા માટે આવે, સાવ સામાન્ય માણસ, સ્વામીજીએ ગાડી ઊભી રખાવી અને પેલો સ્વામીજીને હાર પહેરાવવા આવે એના પહેલા સ્વામીજી આમ પગે આમ લાગ્યા એને હાથ જોયો. હમણાં એક બીજો ફોટો આમ આપણે અહીંયા જોયો, સાવ સામાન્ય માણસ આદિવાસી વિસ્તારમાં પ્રમુખ સ્વામી મહારાજે છોટા ઉદેપુર, દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડરમાં જ્યાં જ્યાં આદિવાસી વિસ્તારો છે ત્યાં 2 લાખથી વધારે આદિવાસીઓને અમેરિકાવાસી જેવા બનાવ્યા છે સંસ્કારથી. એ ભલે અમેરિકા આવ્યા નથી દેહ કરીને, પરંતુ એ લોકો આપણા કરતાં પણ કદાચ શુદ્ધ જીવન જીવતા હોય એવા પવિત્ર શુદ્ધ જીવન જીવાવાળા નિર્વ્યસ્તી બનાવ્યા છે. એમાંનો એક આદિવાસી, એના કપડાં ઉપરથી, એના ડ્રેસ વેસ ઉપરથી આપણને ખબર પડી સ્વામીજીને હાર પહેરાવે છે. મોટી સભા છે, એ સભામાં હાર પહેરાવે છે અને હાર પહેરાવ્યા પછી સ્વામી એમને પ્રસાદી રૂપે સામે હાર પહેરાવે છે. એના માથા ઉપર ટોપી હતી ને એ પડી ગઈ, ખબર છે, જોયું ને બધાએ, એ ટોપી કોને પકડી લીધી, પકડાઈ આવા પદ પ્રતિષ્ઠા ઉપર બેઠા એને તો આમ બેસવાનું નહીં. સ્વામીજીએ પેલો હાર પહેરાવી એ ટોપી પડી ગઈ, પકડી લીધી અને હાર પહેરાવ્યા પછી સ્વામીજી એને ટોપી આપી દીધી સહજતાથી. હું કયા પદ પ્રતિષ્ઠા ઉપર છું, મારો મોભો, મારું સ્ટેટસ, હું તમે આપણે સ્ટેટસ ઉપર જીવીએ છીએ ભાઈ. એને કોઈ સ્ટેટસ નહોતું, એ સામાન્ય અદના માનવી તરીકે જ્યાં ગયા ત્યાં રહ્યા છે અને એવી રીતે જીવન જીવ્યા છે. એટલે સમાજમાં કોઈ પણ સ્તરના માણસો, એને નાના માણસ મળ્યા કે મોટા માણસ મળ્યા, સૌને પ્રમુખ સ્વામીનો ભાવ અને પ્રભાવ દેખાય છે. એ ભાવ પ્રભાવ પાડવા માટે જીવ્યા નથી, એ એના સાદા સરળ જીવનમાં જીવ્યા છે. પણ જે કોઈ વ્યક્તિ એના યોગમાં આવ્યા એ દરેકને પ્રમુખ સ્વામીનો ભાવ અને પ્રભાવ બંને દેખાય છે. અતિ સામાન્ય પ્રમુખ સ્વામી સમગ્ર BAPS સંસ્થાના પ્રમુખ સ્વામીજી મહારાજને ભારત સાધુ સમાજના જેટલા મૂર્ધન્ય સાધુ સંતો મળ્યા એ બધાએ એવું કહે છે કે પ્રમુખ સ્વામી અમારા ભારત સાધુ સમાજ કા શિરમોળ હે, પ્રમુખ સ્વામી મહારાજ ભારત સાધુ સમાજ કા ગુરુ હે. એને ગુરુ સ્થાનને પણ દીપાયું અને શોભાયું છે. ગુરુ પૂનમનો દિવસ હોય એટલે શું હોય તમે જોજો, સાવ સામાન્ય ગુરુ હોય ને તો આવી રીતે આમ બેઠા હોય છે, આમ આવી રીતે પગ હોય, આમ એટલે ગુરુના ચરણને એ દિવસે ગુરુના ભજન ભક્તો હોય ને એ ચરણ આમ સ્પર્શ કરે, માથે ચડાવે, કોઈ એને પુષ્પ અર્પણ કરે, કોઈ ચંદનની અર્ચા કરે, કોઈ તો પંચામૃતથી ચરણને ધોવે. કોઈ ખોટી પ્રથા નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ નથી. ગુરુપૂજનનો દિવસ છે, હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે અને એ સમારંભ સવારે 8 વાગે શરૂ થયો, બપોરે 2 વાગે પૂરો થયો. એ સમારંભ જ્યારે બપોરે 2 વાગે પૂરો થયો અને પ્રમુખ સ્વામીજી સભામાંથી ઊભા થઈ અને બાથરૂમ જવા માટે, સ્વામીજી 8 વાગ્યાથી સભામાં બેઠા હતા, લગભગ 6-1 કલાક બેઠા છે અને એમને બાથરૂમ લાગી, તરત સ્વામીજી કે મારે બાથરૂમ જવું છે. આમ તો મોટા ગુરુ કહેવાય અને અમારું પાછું જે BAPS કહીએ છે ને એમાં B4 બોચાસન, જે અમારું ગાંધી સ્થાન મુખ્ય જ્યાંથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. અત્યારે તો તમે એ સ્થાન જુઓ ને,
અદ્ભુત લાગે. એનો ભવ્ય સભા મંડપ ત્યાં સ્વામીજીનો નિવાસ સ્થાન ઉતારો, એનું રહેવાનું બધું પણ રૂમ પણ છે. પણ સ્વામીજી રૂમમાં આ સભામાં બેઠા હતા, બાથરૂમ લાગીને એટલે સ્વામીજી કે મારે અહીંયા જલ્દી જવું પડે એવું છે. તો જનરલ બધા ભક્તો આવે છે, મેં અહીંયા કેમ બે વોશરૂમ છે એવા જે જનરલ સભા મંડપમાં હોય ત્યાં સ્વામીજી ગયા. સવારથી ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા હતા અને એનો જ બધા ઉપયોગ કરતા હોય. અહીંયા જે સ્વચ્છતાનું ધોરણ ને અવેરનેસ છે ને એવી હજી ભારતમાં નથી આવી. અને આવું જે પ્રસંગ કહું છું થોડા વર્ષો પહેલાનો છે. તો સ્વામીજી જેવા ત્યાં બાથરૂમમાં ગયા, એની મૂતરડી ગંધાતી હતી ને બધું ગંદું હતું. બાથરૂમ ગયા અને પછી પ્રમુખ સ્વામીજી પોતાનું ધોતિયું ઊંચું લઈ કછોટો વાળી અને પાણી ચાલુ કરી હાથમાં સાબણનો લઈ અને સફાઈ શરૂ કરી. ગુરુ પૂનમનો દિવસ છે. કેટલાય સંતો ભક્તો કાર્યકર્તાઓ ત્યાં છે. કોકને સહેજ બારે નીકળીને એવું કે જરા, અને જે વ્યક્તિને સ્વામીજી કહે ને તો એની લાઈફ ટાઈમની સ્મૃતિ રહે કે મને સ્વામીજી આ દિવસે સેવા આપેલી. પ્રમુખ સ્વામીજીએ કોઈને કહ્યું નહીં. મહારાષ્ટ્રના એક બહુ મોટા સંત થઈ ગયા છત્રપતિ શિવાજી મહારાજ, જેને પોતાના ગુરુ માનતા એ રામદાસ સ્વામી. ગુણિયર છે, હું એના ખંડન માટે નથી કહેતો આ વાક્ય. રામદાસ સ્વામી એવું કહેતા, આદિ કેલા મગ સંગીતના, મેં પહેલા કર્યું છે ને પછી મારા ભક્તોને મેં કહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વેદ ઊંચા ઉતર્યા, આદિ કેલા મગ ન સંગીતના, પહેલા કર્યા પછી પણ કોઈ દિવસ એમણે કહ્યું નથી, એમણે જાતે મૂતરડી સાફ કરી. ગુરુ પૂનમના દિવસે કેટલા ગુરુ ભક્તો આવ્યા, એમાંથી કોકને સામે આમ દ્રષ્ટિ કરો તો પણ કરે ને. પ્રમુખ સ્વામી છે એને નારાયણ સ્વરૂપ નામને સાર્થક કર્યું, પ્રમુખ શબ્દને સાર્થક અને ગુરુને પણ સાર્થક કર્યો. એના જીવનની અંદર આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના સૂત્રો બહુ સાવ સામાન્ય છે. એ સમાજની અંદર જ્યાં ફર્યા ને, હમણે જે એમણે વાત કરીને, કોક સ્ટેટિસ્ટિકનો એન્જિનિયર હોય અહીંયા તો એના જીવનના જે કંઈ આ હકીકત સત્ય હકીકતો બારે આવેલી છે કે આટલા હજાર ગામડા ફર્યા, આટલા પત્રો લખ્યા, આટલા ઘરે ગયા અને એમના કોઈએ એક વાર દર્શન કર્યા તો એમની પ્રાતઃ પૂજા, ભગવાન સાથેની જે પ્રાતઃ પૂજા મેડિટેશન, એનો ફિક્સ ક્રમ એટલો ટાઈમ કરવાનો જ દેશમાં હોય કે ગમે તે દુનિયાના કોઈ પણ સ્થાનમાં હોય, એનું પ્રવચન બીજું ત્રીજું સમાજનો જે આપ્યું એ બધું જોતા આપણને લાગે કે આ માનવ દેહ કરીને શક્ય જ ન બને, પણ બનેલું છે. કારણ કે પ્રમુખ સ્વામીજીએ કણ અને ક્ષણનો ઉપયોગ કર્યો છે, એકે એક ક્ષણનો એમને ઉપયોગ કર્યો છે. પ્રમુખ સ્વામીજી ઉપર એવરેજ દરરોજના 40-50 પત્રો આવે. એમનો એક જ દિવસનો એક કોઈ જગ્યાએ રોકાણ હોય ને તો એ પત્રોનો જવાબ ક્યાંથી આપવો? કારણ કે જે જગ્યાએ જાય ત્યાં ટાઈટ પ્રોગ્રામ ગોઠવે, એકે એક મિનિટનો ઉપયોગ કર્યો હોય. તે છતાં દરરોજના આજના 50 પત્રોના જવાબ આજ ન આપે તો આવતીકાલે શું થાય? આપણે જે થાય છે હે ને, કોઈ વાર આપણે વીકેન્ડમાં આપણું ડ્રોવર ખાનું ખોલીએ ને પછી આપણું અગત્યનું કામ રહી જાય અને એને રિપેર કરવામાં ઓહો પેન્ડિંગ કામથી ઊંચા નથી આવતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈ દિવસ કોઈ કામ પેન્ડિંગ હોય જ નહીં. આજનો આજ કેવી રીતે કરે? કર્યું છે જીવન જીવે. એને લે એને કણનો પણ ત્યાગ કર્યો નથી. જમવા બેઠા હોય ને તો એમનો જે જમવા પહેલાંનું પાત્ર હોય ને, જમી રહે ને પછી એવું હોય, એક કણ પણ કોઈ દિવસ એને સમાજનો બગાડ્યો નથી અને એક ક્ષણ પણ બગાડી નથી. તેઓ શી સવારે ઉઠીને બ્રશ દાંતણ કરે ને એ સમયે એમના સેક્રેટરી બાજુમાં બેઠા હોય અને જે ભક્તોના પત્રો આવ્યા ને એ વાંચે. આપણે બ્રશ કરીએ એમાં આપણું માઇન્ડ રાખવાનું કે પત્ર સાંભળવામાં? આપણે બેમાંથી એ કંઈ ન કરી શકીએ, સરખું બ્રશી ન કરી શકીએ અને સાંભળી ન શકીએ. અને કદાચ સાંભળ્યું હોય તો આનો જવાબ આને લખીએ ને આનો ઓલાને લખીએ, એવું કંઈક તો થાય. 7 લાખ પત્રમાં એક પણ પત્રમાં પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ બાય મિસ્ટેક પણ કંઈ ભૂલ થઈ નથી.
એક મહિજડા ગામમાં કાશી કાકા કરીને કાશીભાઈ કરીને પટેલ, અને સ્વામીજીના સમય વિના અને કોઈએ સમાચાર આપ્યા કે એને અક્ષરવાસી થઈ મૃત્યુ પામ્યા છે. સ્વામીજીના સમગ્ર કુટુંબને ઓળખે એટલે સ્વામીજીએ એમને પત્ર લખ્યો, એમના પુત્રને પત્ર એમના નામથી લખ્યો કે બાપુજી એનું નામ એ લખ્યું, અને અક્ષરવાસી થયા છે. ભગવાનને પ્રાર્થના કરી એમની જે સેવા ભક્તિ છે એ ભગવાનના ધામમાં બેસી ગયા છે. એવો પત્ર લખ્યો. એ પત્ર જ્યારે ત્યાં પહોંચ્યો, ભાઈ તો જીવતા હતા, એટલે એમણે એ પત્ર દસ્તાવેજી પુરાવા તરીકે ઘરે મઢાવીને રાખ્યો છે કે મારું તો રિઝર્વેશન ફાઇનલ છે. જેમણે સ્વામીજીને સમાચાર આપ્યા એની બોલવામાં મિસ્ટેક, નામ સાચું હતું પણ કામ ખોટું હતું. 7 લાખ પત્રમાં ફક્ત એક એમનાથી નહીં પણ આ એનું પરફેક્શન છે. એક કામની અંદર એને કણનો ત્યાગ કર્યો નથી, ક્ષણનો ત્યાગ એટલે આ સમય ગુમાવ્યો નથી. અને એવી રીતે એ જીવન જીવી ગયા છે કે તમે જુઓ તો સાવ સાદા સિમ્પલી કોઈ દિવસ એમના જીવનકાળ દરમિયાનમાં એમણે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ કરી નથી, માંગ કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજે એમની આટલા વર્ષની જિંદગીમાં કોઈ દિવસ પોતાના સેવક પાસે પાણી સુધા માંગ્યું નથી. એમની સાથે વર્ષો સુધી કોઈ એમની રસોઈ બનાવી